वडोदरा सरदार धाम खाते विश्व पाटीदार समाज 2026 अंतर्गत विजन अने पांच लक्ष्य बिंदुओं सिद्ध करवा माटे ऐतिहासिक अभियान भागरूपे आयोजित प्रमोशनल प्रोग्राम पांच में भारतीय जनता पार्टी प्रदेश प्रमुख सी आर पाटिले जाहिर मंच पर वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन मेयर केयूर रोकड़िया की झाटकणी काढ़ी थी। प्रदेश प्रमुखे मेयर ने उद्देश्य ने जणाव्युं के तमे युवान छो अने सफल कामगिरी करशो तेवा उद्देश्य थी तमने मेयर बनाव्या हता, परंतु तमे हवे धीमी गति थी काम करी रह्या छो। वडोदरा शहर में रखड़ता ढोरो अने तेनी साथे चार रस्ता पर भिक्षुकोनो प्रश्न पण उकेली शकता नथी। रखड़ता ढोरनो प्रश्न होय कि भिक्षुकोनो प्रश्न होय कि पछी प्रजाना प्रश्नो उकेलवामां मीटिंगो पण बंद करो अने सफळतापूर्वक कामगिरी करीने देखाड़ो ते जरूरी छे। तेमणे वधुमां कह्युं हतुं के सूरतमां रखड़ता ढोरनो प्रश्न होय कि पछी भिक्षुकोनो प्रश्न होय तेने उकेलवामां सूरत म्युनिसिपल कॉर्पोरेशने सफळता मळी हती, त्यारे सूरतमां भिक्षुको माटे रैन बसेरा बनाववामां आव्या छे, त્યાં પણ રાખવામાં આવે છે। વડોદરામાં રેન બસેરા બનાવવામાં આવે હોવા છતાં ત્યાં તેઓને રાખવામાં આવતા નથી અને ચાર રસ્તા પર ભિક્ષુકો ભીખ માંગતા દેખાઈ રહ્યા છે। પ્રદેશ પ્રમુખે ટીકા કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રખડતા ઢોરના મુદ્દે મને પણ કેટલાક લોકો ફોન કરતા હોય છે, હવે ફરી મારે જ્યારે વડોદરામાં આવવાનું થાય તે પહેલાં આવા પ્રશ્નોનો ઉકેલ લાવશું તેવી આશા રાખું છું। એને કે દૂર કરવા માટે મેં અમને કહ્યું કે તમે આવનારા થોડા મહિનાઓની અંદર એ તમે અમને રોજરા રોજરાને દૂર કરવા માટે અમે ચોક્કસ યોજના બનાવી દઈશું। નીલગાય સીધો સાધો શબ્દ છે નીલગાય, પણ અમે એક નવી સરકાર બની પછી મેં મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી હતી કે આ મહાનગરોમાં પહેલાં જે ગાયો રોડ પર ફરતી હોય છે ને, આ રોડ ચોક્કસપણે મહાનગરપાલિકાએ ગાયો માટે તો નથી બનાવ્યો, પણ રાત્રે કોઈ યુવાન કોઈ કામ માટે બહાર જાય, ઝડપમાં એને ઘરે પહોંચ્યો હોય અને એને જો અંધારામાં ગાય દેખાય નહીં ને અથડાય તો ઘણીવાર ફેટલ થતું હોય છે, તો આવા ફેટલના બનાવોને ટાળવા માટે આવી એક પણ ગાય રોડ પર ન દેખાય એના માટે અમે પહેલો પ્રયોગ સુરતમાં કર્યો। લગભગ 460 જેટલી ગાયોને અમે પાંદાપોળમાં મોકલી આપી, એની વ્યવસ્થા પણ કરી, પાંદાપોળને ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા આપ્યો। અમે 1100 ભિક્ષુકો આજે સુરતમાં તમને કોઈ પણ મંદિરમાં જાઓ અથવા ચાર રસ્તા પર ગાડી ઉભી રાખીને કોઈ તમને ટકોરા મારે એ દ્રશ્ય બંધ થઈ ગયા, પણ એ ભિક્ષુકોને અમે નવડાવ્યા દોડાવ્યા, એમના બાલ કાપ્યા દાઢી કરાવી એમને મેડિકલ ટ્રીટમેન્ટ કરી અમને ચકાસ્યા, જે કંઈ રોગો હતા એના માટે દવાઓ શરૂ કરી, એમને જો કામ કરવાની ઈચ્છા હોય તો એમને કામ પણ આપ્યું અને એના કારણે અમને ભિક્ષુગૃહમાં જે રહેવાની વ્યવસ્થા કરી, ખાવાની વ્યવસ્થા કરી, બે ટાઈમ નાસ્તા સહિતની વ્યવસ્થા કરી, એના કારણે આજે એક પણ ભિક્ષુક તમને સુરતમાં કોઈ મંદિર પર દેખાતો નથી। ભાઈ શ્રી વડોદરાના મેયર રોકડિયાને મેં પૂછ્યું તો એમણે કહ્યું કે અમે જલ્દીથી શરૂ કરીએ છીએ, બધા સાથે અમે મિટિંગો કરી લીધી છે, પણ હવે કેવું તમે મિટિંગો બંધ કરો, જ્યારે મેં મેયર બનાવતા એવું લાગતો હતો કે આ કેવળ યુવાન છે એટલે ઝડપમાં કરશે, પણ આટલો ધીમો તો નહીં ચાલે। એટલે બીજી વાર અમે પાછા અહીંયા 8-10 દિવસમાં હોઉં ત્યાં સુધી મને કોઈ બરડાવાળાનો ફોન આવે કે હવે ગાયો દેખાતી નથી, હવે ભિક્ષુક દેખાતા નથી, એવું વાતાવરણ બનાવજો, પરિણામ બતાવજો, મિટિંગો બંધ કરજો। અમદાવાદમાં બુડકદેવ પણ